ઓલ ઇન્ડિયા ટ્રક એસોસિએશન દ્વારા વિવિધ માંગણીઓના મુદ્દે અપાયેલ હડતાળના પગલે કડોદરા ખાતે પણ ટ્રક એસોસિએશન દ્વારા હડતાળ પાડવામાં આવી હતી. કડોદરા ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનની હડતાળના કારણે માલ સામાનનું પરિવહન કામગીરી ઠપ થઈ જવા પામી છે. છેલ્લા કેટલાક સમયથી ડીઝલ અને ટોલ ટેક્સમાં થઈ રહેલા ભાવ વધારા અને વિવિધ મુદ્દાઓને લઈને ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આ હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં કડોદરા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન પણ જોડાયું હતું. ડીઝલ કા હૈ ઓર એક ટોલ ટેક્સ કા હૈ ઓર થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કા હૈ યે મેઇન મુદ્દે મેં હમ સ્ટ્રાઇક કર રહે એક જૂટ કે મતલબ એક એકતા સે ઇસ કારણ સે હમ લોગો યે હડતાળ અભી ચાલુ રખા હૈ હમારા ડ્રાઈવર ભી હૈ ઉનકા ભી ઉનકે સમર્થન સે ઉસકો ખડી રખી હૈ ઉનકા ખાને કા વ્યવસ્થા હમ સબ પૂરા જારી રખા હૈ ઇસકા સેન્ટ્રલ ગવર્નમેન્ટ ને થોડા ઇસ મુદ્દે મેં થોડા ધ્યાન કરકે જલ્દી સે બાત કે બાતચીત બુલા કે બાતચીત કરે હમારા સોલ્યુશન જો પ્રોબ્લેમ હૈ માંગ હૈ ઉસકો સોલ્યુશન કરે. મારું નામ હિતેશભાઈ. શું વ્યવસાય કરો છો? હું ગાડીઓનો માલિક છું. મારી ટ્રકો ચાલે છે કાઠિયાવાડમાં. સાહેબ, મારો પ્રોબ્લેમ છે કે મારી ગાડી સુરતથી નીકળે છે એટલે ઠેક ઠેકાણે એન્ટ્રી, ટોલ ટેક્સ, મજૂરી, દરેક જગ્યાએ મારો ડ્રાઈવર જાણે એમ રૂપિયા વેચતો હોય ને એમ વેચતો વેચતો ઠેક મારી પાસે પહોંચે છે. ગાડી લઈને હું તો પછતાઉં છું. જી, તો આગામી જે આજે તમને પ્રશ્ન પડી રહ્યા છે, પ્રશ્નને લઈને શું નિકાલ આવે તે તમારી શું માંગણીઓ છે? મારી એવી માંગણી છે કે ડીઝલનો ભાવ દરેક સ્ટેટમાં સેમ રહેવો જોઈએ અને આ જે જીએસટી વાળું જે અમારા ઉપર બી પાર્ટ નાખેલો છે કે ટ્રક ઓનર ઉપર, એ કાયદેસર બંધ કરી નાખવો જોઈએ. કારણ કે બિલ બીજી પાર્ટી બનાવે છે, અમે તો માલ વહન કરવાવાળા છીએ, અમને એનાથી કોઈ લાગતું રખતું નથી. અમને તમે બિલ પાકું આપી દો, બાકી ઈવે બિલમાં બી પાર્ટમાં કઈ ગાડી નંબર છે, ગાડી નંબરમાં મિસ્ટેક હોય છે તો એ અમને ફસાવવાનું આવે છે. અને ટ્રાન્સપોર્ટવાળા અને ગાડીવાળા એ બેને એમાં બી પાર્ટમાં ફસાવવાનું આવે છે. એટલે સરકારને અમારી એક જ વિનંતી છે કે જે ઈવે બિલમાં બી પાર્ટ છે એ તમે બંધ કરી દો અને ભલે ડીઝલમાં 1% કે 2% સેસ તમે વધારી અને ટોલ ટેક્સ કાયમી ધોરણે બંધ કરી દો. અને મારી બીજી એક મૂંઝવણ છે કે સાહેબ, જે ફોર વ્હીલ 50 લાખની લઈને ફરે છે ડીઝલ ગાડી અને જે અમે કોમર્શિયલ અમારો જે આની પર નિભાવ ચાલે છે, તો ડીઝલનો ભાવ કોમર્શિયલ માટે અને પ્રાઇવેટ યુઝ માટે બે માટે તમે ડિફરન્સ કરો, અમને થોડીક એમાં તમે રાહત આપો ડીઝલ ભાવમાં.